આ પ્રકારનો પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાય છે સાહેબ આવો પ્રશ્ન આપણા ધ્યાનમાં નથી આવ્યો એ હા જીગા તારા ધ્યાનમાં ના આવ્યો એનો અર્થ એવો થોડીક પરીક્ષામાં નહીં પૂછાતો જીગાનું એવું કહેવું છે કે આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં નથી પૂછાતો હા હું એગ્રી થઉં છું કે બધી પરીક્ષામાં નથી પૂછાતો પણ સાવ નથી પૂછાતો એવું આપણે ના કહી શકીએ મિત્રો ગુજરાત સરકારમાં ગણિત અને રિઝનિંગના જેટલા પ્રશ્નો પૂછાય છે એના કરતાં કેન્દ્ર સરકારની જેટલી પરીક્ષાઓ છે જેમ કે બેન્કિંગ એસએસસી રેલવે જેવી પરીક્ષાઓ છે એમાં મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો વધારે પૂછાય છે અને મોટા ભાગના પરીક્ષામાં પૂછાય છે કેન્દ્ર સરકારની પરીક્ષામાં જેવા પ્રશ્નો હોય છે એના જેવા જ પ્રશ્નો પૂછાતા હોય છે તો સમય એટલે મારું બહુ સ્ટ્રોંગલી માનવું છે કે હવે પછીની પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાવાની સંખ્યા બહુ વધી જશે તો ચાલો મિત્રો સમજી લઈએ કે આ પ્રકારના પ્રશ્નો આપણી પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે અને આપણે એને કઈ રીતે સોલ્વ ડેન્જર લાગે છે તને ખબર તો છે કે આપણે શોર્ટકટ સિવાય તો કોઈ વાત જ નથી કરતા ગમે તે પ્રકારનો પ્રશ્ન હોય ગમે તેટલો અઘરો પ્રશ્ન હોય એની કોઈ ને કોઈ અલગ રીત હોય જ છે ને આપણે એ જ પ્રકારે પ્રશ્ન સોલ્વ કરીએ છીએ ઓરિજિનલ રીતે આપણે ક્યારેય આ પ્રશ્નને સોલ્વ નથી કરવા ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને આ પ્રશ્નમાં કોઈ ખોટી માથાકૂટ કર્યા વગર સીધી મુદ્દાની વાત કરું એટલે કે શોર્ટકટની વાત કરું આ પ્રકારની સિરીઝનો મિત્રો રિપીટેટિવ સિરીઝ કહેવાય છે મતલબ હું શું કહેવા માંગુ છું તો કે કેટલાક આલ્ફાબેટની એક સિરીઝ હોય ચાર કે પાંચ આલ્ફાબેટની અને સેમ સિરીઝ પછી રિપીટ થયા કરતી હોય તો એને એ રિપીટેશન શું છે અને લોજિક શું છે એ પકડવા માટે સૌથી પહેલું સ્ટેપ આપણે શું કરીશું તો જે સિરીઝ આપી છે એ કેટલા આલ્ફાબેટની આપી છે આપણે પહેલાં ગણી લઈશું તો ગણી લઈએ કેટલા આલ્ફાબેટ છે એક બે વીસ આલ્ફાબેટની સિરીઝ છે તો વીસ આલ્ફાબેટની સિરીઝના પાર્ટિશન કેવી રીતે પડતા હશે તમે સમજી લો ચાર પંચા વીસ થાય એટલે કે ચાર ના પાર્ટિશન કર્યા હોય અથવા તો પાંચ ચોકો વીસ થાય એટલે ચાર ચારના પાંચ પાર્ટિશન હોય અથવા તો પાંચ પાંચના ચાર પાર્ટિશન હોય હું શું કહેવા માંગુ છું બધું તમને આજનો વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં સમજાઈ જશે અત્યારે ખાલી હું કહું એ સાંભળો અને હું જે બોલું છું એટલી ખબર પડવી જોઈએ તો જો અઢાર આલ્ફાબેટ થતા હોય તો આપણે શું કરીશું તો કે ત્રણ છક અઢાર એટલે કે ત્રણ ત્રણની છ પેર બનતી હોય અથવા તો છ તરી અઢાર પણ થાય તો આપણે છ છ ની ત્રણ પેર બનતી હોય એવું કહી શકીએ ધારો કે અઢારના બદલે પંદર આલ્ફાબેટ હોય બનતી હોય તો ચોકો ચોકો સોળ તો કે ચાર ચાર આલ્ફાબેટની પેર બને એવું હોય શકે આ પ્રશ્નમાં જોઈએ કે અહીંયા વીસ આલ્ફાબેટ છે તો વીસ આલ્ફાબેટ આપણે ચાર ચારની પેર બનાવીશું હવે ચાર ચારની પેર એટલે હું શું કહેવા માંગુ છું કે આ

આ ચાર આલ્ફાબેટ છે એમાં પહેલો એ છે અને છેલ્લો બી છે આજે બીજી સિરીઝ છે એમાં તમે જુઓ પહેલો એ છે ને છેલ્લો બી છે સેમ એવી રીતે ત્રીજામાં પણ પહેલો એ છે ને છેલ્લો બી છે ચોથામાં પહેલો એ છે અને છેલ્લો બી હોઈ શકે કેમ કે ત્યાં ખાલી જગ્યા છે અને સેમ એવી રીતે લાસ્ટ પેર છે એમાં પહેલો એ છે અને છેલ્લો બી છે તો આ એકદમ સહેલી સિરીઝથી આપણે શરૂઆત કરી કે આ છેલ્લી જે પેર છે એટલે કે ડબલ એ ડબલ બી તો આખી સિરીઝમાં એવી રીતે જ સેટિંગ થતું હશે જોઈ લઈએ આપણે ખાલી જગ્યાઓ પૂરીને કે ડબલ એ ડબલ બી થાય છે પહેલાં ડબલ એ અને ડબલ બી તો કે થઈ ગયું એના પછી ડબલ એ અને આ ડબલ બી થઈ ગયું ડબલ એ ડબલ બી થઈ ગયું ડબલ એ ડબલ બી તો અહીંયા બી મૂકીશ તો થઈ ગયું સો આપણી આખી સિરીઝ સેટ થઈ ગઈ તમારે ચેક કરવું હોય તો કરી શકો છો ડબલ એ ડબલ બી ડબલ એ ડબલ બી ડબલ એ ડબલ બી ડબલ એ ડબલ બી અને ડબલ એ ડબલ બી તો હવે અહીંયા આપણો આન્સર શું થશે તો આપણે જે ખાલી જગ્યાઓ છે એનું જોડકું આખું બનાવવું છે એટલે પહેલા આપણે પહેલી ખાલી જગ્યામાં એ મૂક્યો બીજી ખાલી જગ્યામાં બી મૂક્યો ત્રીજી ખાલી જગ્યામાં બી મૂક્યો અને ચોથી ખાલી જગ્યામાં પણ આપણે બી મૂક્યો છે તો આપણો જવાબ થશે એ ટ્રીપલ બી એટલે કે ઓપ્શન સી એ આપણો જવાબ થશે બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આ પ્રકારના પ્રશ્નો ઝડપથી કઈ રીતે સોલ્વ કરવા

તો આ એક બે ને ત્રણ એટલે અહીંયા પાર્ટ પાડીએ એક બે ત્રણ અહીંયા પાર્ટ પાડીએ એક બે ત્રણ અહીંયા પાર્ટ પાડીએ તો ત્રણ ત્રણના ચાર પાર્ટ થઈ ગયા હવે તમે જુઓ અહીંયા તમને ત્રણ આલ્ફાબેટની જે સિરીઝ આપી છે એમાં પહેલો આલ્ફાબેટ બી છે તો એ જ રીતે જુઓ પહેલો બી છે અને છેલ્લો એ છે તો એવું સેટિંગ થાય છે નેક્સ્ટ પેરમાં તો અહીંયા જુઓ પહેલો બી હોઈ શકે છે ખાલી જગ્યા છે અને છેલ્લો એ છે જ પહેલો બી અને છેલ્લો એ પહેલો બી અને છેલ્લો એ સેટ થાય છે પહેલો બી અને છેલ્લો એ સેટ થાય છે પરફેક્ટ તો હવે આપણે શું કરીશું તો વચ્ચેવાળો આલ્ફાબેટ આપણે ચેક કરવાનો છે કે શું આવે તો તમે જુઓ પહેલી પહેરમાં વચ્ચે કાંઈ નથી ત્રીજી પેરમાં વચ્ચે કાંઈ નથી ચોથી પહેરમાં વચ્ચે કાંઈ નથી પણ 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 આ વચ્ચેવાળી જે બીજી પેર છે એમાં વચ્ચે આપણને એ આપેલો છે તો આપણે શું કરીશું વચ્ચે આપણે એ મૂકી દઈશું તો ધારો કે હું અહીંયા એ મૂકું છું તો પહેલી જે પેર બને છે શું બને છે તો કે બી એ એ હવે એ જ પ્રમાણે આપણે બાકી બધામાં સેટ કરીએ કે બી એ એ થઈ ગયું ત્રીજી પેરમાં બી એ એ અને લાસ્ટમાં પણ બી એ એ તો અહીંયા આપણા આ બધી જ ખાલી જગ્યામાં એ જોડકા પ્રમાણે સેટિંગ થઈ ગયું છે અને ફાઇનલ આન્સર હવે આપણે આપવાનો રહેશે આન્સર આપણે કઈ રીતે આપીશું હમણાં વાત થઈ એ પ્રમાણે કે જે સળંગ ખાલી જગ્યાઓ છે એમાં તમે કયા કયા આલ્ફાબેટ મૂક્યા છે એ તમારો જવાબ રહેશે સૌથી પહેલી ખાલી જગ્યા આપણી અહીંયા હતી ત્યાં આપણે એ મૂક્યો છે એના પછી બીજી ખાલી જગ્યા અહીંયા હતી ત્યાં આપણે મૂક્યો છે એના પછીની ખાલી જગ્યામાં આપણે એ મૂક્યો છે અને છેલ્લે બંને ખાલી જગ્યામાં આપણે એ એ મૂક્યો છે તો એ બી ટ્રીપલ એ એ તમારો જવાબ થશે તો ઓપ્શન સી એ આપણો જવાબ છે એ બી ટ્રીપલ એ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે ખોટી વાર્તા નથી કરતા સીધા આપણે પેલા આલ્ફાબેટ ગણી લઈએ એક બે

બીજું ત્રીજું અને ચોથું આ જે ચોથું જોડકું આપ્યું છે એ તમે જુઓ એમાં ક્યાંય ખાલી જગ્યા નથી એમાં ચારે ચાર આલ્ફાબેટ આપેલા છે બી તો તમે જુઓ સેમ આ જ રીતે બધી સિરીઝમાં સેટ થાય છે મતલબ બધા જોડકામાં સેટ થાય છે કે બી સીએ એવું છે તો આપણે ખાલી જગ્યા પૂરવાની શરૂઆત કરીએ કે બી સી એ બીજું જોડકામાં જોઈએ કે બી ત્રીજામાં જુઓ બી ચોથામાં તો છે જ બી અને પાંચમા જોડકામાં બી સી એ બધી જગ્યાએ સેટિંગ થઈ ગયું તો હવે આપણો જવાબ શું થશે ખાલી જગ્યા પૂરી છે એ ક્રમમાં કયા કયા આલ્ફાબેટ છે એ જોઈ લઈએ સૌથી પહેલી ખાલી જગ્યામાં સી જ્યારે એક્ઝામમાં આપણને આ પ્રકારનો પ્રશ્ન પૂછાયો અને આપણને જવાબ મળી ગયો ત્યારે સીધું એ ધ્યાન રાખવાનું કે સીથી શરૂ થાય એવા કેટલા જવાબ છે તો આ એ ઉડી જશે સી ઉડી જશે હવે શું છે ઓપ્શન બી અથવા તો ઓપ્શન ડી આ બેમાંથી ગમે તે એક જવાબ છે આ તો ખાલી તમને હિન્ટ આપું છું બાકી આમાં એનો આખો જવાબ લાવવામાં એટલી વાર ના લાગે સી એ પછી ત્રીજી ખાલી જગ્યા છે બી અને ચોથી ખાલી જગ્યા છે સી તો સી એ બી સી એટલે ઓપ્શન બી એ તમારો જવાબ થશે આઈ હોપ કે મેં તમને કીધું એ પ્રમાણે તમે દરેકે દરેક પ્રશ્ન સ્ક્રીન પર આવે ત્યારે વિડીયોને પોઝ કરીને જાતે આ પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા હશો હું તો કહું છું મારા કોઈ પણ વિડીયોઝ હોય એક વખત એનો કન્સેપ્ટ સમજાઈ ગયો પછી એ કન્સેપ્ટને પાકો કરવા માટે હું કેટલાક એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરાવતો હોઉં છું તો એવી દરેકે દરેક વખતે વિડીયો પોઝ કરીને આ પ્રશ્નને પહેલાં જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને પછી જ સાથે સોલ્વ કરવો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોઈ પણ પ્રકારની માથાકૂડ વગર પહેલાં ગણી નાખીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર ને સોળ આ વખતે સોળ આલ્ફાબેટ આવે છે તો શું કરીશું ચોક્કસ ચોક્કસ સોળ તો ચાર ના પાર્ટ પાડી દઈએ તો અહીંયા ને હવે આપણે સૌથી ઓછી ખાલી જગ્યા ક્યાં છે એ વાળા જોડકાને પકડીશું પહેલા જોડકામાં એક ખાલી જગ્યા છે બીજા જોડકામાં એક ખાલી જગ્યા ત્રીજા જોડકામાં એક ખાલી જગ્યા અને ચોથા જોડકામાં એક ખાલી જગ્યા તો હવે આપણે પહેલા જોડકાથી શરૂઆત કરીએ પહેલા જોડકામાં શું કીધું છે યુ ડબલ્યુ અને છેલ્લે ડબલ્યુ એટલે કે યુથી શરૂ થાય છે અને ડબલ્યુથી પૂરું થાય છે સેકન્ડ જોડકામાં આપણે જોઈએ યુથી શરૂ થાય છે ને વીથી પૂરું થાય છે ત્રીજા જોડકામાં જોઈએ યુથી શરૂ થાય છે અને ખાલી જગ્યા છે અને ચોથા જોડકામાં યુથી શરૂ થાય છે તો આનો અર્થ તો પહેલાં તો એ થઈ ગયો કે જોડકું યુથી શરૂ થતું હશે હવે તમે જુઓ કે બીજો આલ્ફાબેટ શું છે તો જોઈએ UW UV યુ વી યુ ડબલ્યુ યુ વી એક્ઝેક્ટલી તો અહીંયા જોડકાની સિરીઝ ઓલ્ટરનેટ જોડકા પહેલા ત્રીજા જોડકા સાથે કનેક્શન છે અને બીજા જોડકાને ચોથા જોડકા સાથે કનેક્શન છે એવું હું કહી શકું તો હવે આપણે પહેલાં ને ત્રીજા જોડકાને પહેલાં પૂરી દઈએ કે યુ ડબલ્યુ ખાલી જગ્યા ડબલ્યુ તો અહીંયા પણ યુ ડબલ્યુ ખાલી જગ્યા ડબલ્યુ તો અહીંયા ડબલ્યુ આવશે અને જે ત્રીજી ખાલી જગ્યા છે યુ તો અહીંયા આપણે યુ મૂકી દઈશું તો બંને થઈ ગયા યુ ડબલ્યુ યુ ડબલ્યુ તો હવે બહુ ઝડપથી આપણને ખબર પડશે કે આ સેકન્ડ અને ફોર્થ આ જોડકામાં શું હશે યુવી યુવી અને છેલ્લે પણ આવશે યુવી યુવી તો આખી સિરીઝ તમે જુઓ તો શું સેટ થાય છે પહેલાં યુ ડબલ્યુ યુ ડબલ્યુ બે વાર પછી યુવી યુવી યુ ડબલ્યુ યુ ડબલ્યુ યુવીયુવી તો આપણો જવાબ અહીંયા શું થશે પહેલી ખાલી જગ્યામાં આપણે યુ મૂક્યું બીજી ખાલી જગ્યામાં આપણે ફરી યુ મૂક્યું ત્રીજી ખાલી જગ્યામાં ડબલ્યુ મૂક્યું છે અને છેલ્લી ખાલી જગ્યામાં

હવે આપણે શું કરીશું તો જુઓ કે પહેલો આલ્ફાબેટ ખાલી છે પણ બીજો અહીંયા ખબર પડે કે બી છે તો સેકન્ડ જે પેર છે આ જે બીજું જોડકું છે એમાં એવું થાય છે સેકન્ડમાં બી છે તો કે નથી થર્ડમાં અહીંયા બીજા પ્લેસ પર બી છે તો કે નથી ફોર્થમાં અહીંયા બીજા પ્લેસ પર બી છે તો કે નથી તો આનો અર્થ એવો થયો કે આપણું આ સેટિંગ લાગતું નથી તો અમુક એવા એક્સ્ટ્રીમ કેસીસ હોય છે કે જ્યારે આવું એક્ઝેક્ટ સેટિંગ નથી થતું હોતું અને એ કન્સેપ્ટ સમજાવવા માટે જ આવું એક એક્ઝામ્પલ મેં અહીંયા લીધેલું છે

જોઈએ પહેલું જે જોડકું છે એમાં શું સેટિંગ છે તો કે પહેલી ખાલી જગ્યા છે ને પછી બી સી આપેલા છે બીજું જોડકું છે એમાં પહેલી ખાલી જગ્યા છે ને સી એ આપેલા છે ત્રીજા જોડકામાં પહેલી ખાલી જગ્યા છે અને એ બી આપેલા છે હવે જો અહીં સુધી તમે થોડું ધ્યાનથી જુઓ ને તો તમને ખ્યાલ આવી જશે કે પહેલું જે જોડકું છે એમાં બી અને સી આપ્યા છે પણ એ નથી આપ્યો બીજું જોડકું છે એમાં સી એ આપ્યા છે પણ બી નથી આપ્યો ત્રીજું જોડકું છે એમાં એબી આપ્યા છે પણ સી નથી આપ્યો તો હું ટૂંકમાં એવું કહેવા માંગુ છું કે અમે જે સમજાયું એ અને જે મને દેખાયું એ કદાચ તમને ડાયરેક્ટ ના દેખાય તો તમે શું કરી શકો કે આવી રીતે થોડી ડિફિકલ્ટ થોડી હાયર લેવલની સિરીઝ હોય ત્યારે જોઈ લેવાના કે સિરીઝમાં આલ્ફાબેટ કેટલા છે તો તમે અહીંયા જુઓ તો ખબર પડે કે એ બી અને સી આ ત્રણ સિવાય કોઈ આલ્ફાબેટ નથી એટલે તમને ખબર પડે કે હવે તમારે આખી સિરીઝમાં ટોટલ કેટલા આલ્ફાબેટ સાથે રમવાનું છે કેટલા આલ્ફાબેટની કેલ્ક્યુલેશન કે લોજિક લગાવવાનું છે તો અહીંયા આપણને ખબર પડે કે એ બી અને સી આ ત્રણ સિવાય ચોથો કોઈ આલ્ફાબેટ નથી એટલે આપણને અહીંયા ખબર પડે કે પહેલી જે પેર છે એમાં એ ખૂટે છે બીજીમાં બી ખૂટે છે તો ઇન શોર્ટ ઇન્ટરનલી જે ત્રણ આલ્ફાબેટનું જોડકું છે એમાં એ બી અને સી ત્રણેય છે તો આપણે શું કરીશું પહેલી ખાલી જગ્યામાં આપણે એ મૂકીશું કેમ કે એમાં એ ખૂટે છે બીજી ખાલી જગ્યામાં એ આવી ગયો છે અને સી આવી ગયો છે ત્યાં બી ખૂટે છે એટલે બી મૂકીશું ત્રીજી ખાલી જગ્યામાં એ અને બી આવી ગયો છે ત્યાં આપણે સી ખૂટે છે તો સી મૂકીશું ચોથી જે સિરીઝ છે એમાં એ અને સી છે બી ખૂટે છે અને પાંચમી સિરીઝમાં એ અને સી છે અહીંયા પણ બી ખૂટે છે અને આ જે બી છે એટલે વધે છે એ વધારાનો છે તો આપણો આન્સર શું આવશે તો પહેલી ખાલી જગ્યામાં આપણે એ મૂક્યું છે બીજી ખાલી જગ્યામાં બી મૂક્યું છે ત્રીજી ખાલી જગ્યામાં સી મૂક્યું છે ચોથી ખાલી જગ્યામાં આપણે બી મૂક્યું છે અને પાંચમી ખાલી જગ્યામાં બી મૂક્યું છે તો આપણો જવાબ આવશે એ તો એ બી કયો જવાબ છે એક જવાબ નથી એટલે કે નન ઓફ ધીસ રાઇટ આ પ્રશ્ન જે એક્ઝામમાં પૂછાય તો એમાં ઓપ્શન ઇ હતો કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો જો આવો જવાબ આપ્યો હોય કે એ તો એ આપણો ફાઇનલ આન્સર થશે અથવા તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં એવો તમે જવાબ આપી શકો આ સિરીઝમાં સેટિંગ શું હતું તમારે જો હજી ફરીથી એકવાર જોવું હોય તો તમે જોઈ લો આ થોડો એડવાન્સ લેવલનો ક્વેશ્ચન મેં જાતે કરીને મૂક્યો છે કે જેથી કરીને આવા પ્રશ્નો પૂછાય તો શું કરવું એ પણ તમે સમજી શકો એ બી આપણને આપેલું છે પહેલાં જોડકામાં પછી એ લોકોએ શું કર્યું છે બી એટલે આ ને પાછળ લઈ ગયા તો શું થશે બી સી એ પછી આ બીને પાછળ લઈ ગયા છે એટલે પાછું એનું શું બનશે સી એ બી તમે જો અહીંયા છે સી ત્રીજી સિરીઝમાં પછી પાછા આ સી ને પાછળ લઈ ગયા એટલે પાછું આ શું થશે એ બી સી અને અંતે પાછા આ એને પાછળ લઈ ગયા એટલે બી સી એ આવું કંઈક સેટિંગ થાય છે યસ મિત્રો તો આપણી આ શોર્ટકટ અહીંયા પૂરી થાય છે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન જોઈને કદાચ તમને એવું લાગતું હશે કે હા હાઉ ચકલી એવા પ્રશ્નો ભરવાડ કેમ સોલ્વ કરાવે છે હાવ હેલા પ્રશ્નો હતા નહીં પણ આ પ્રકારના પ્રશ્નો જ્યારે પરીક્ષામાં આવે છે તો ગામનું મગજ હેંગ થઈ જાય છે આ તો તમને શોર્ટકટની મદદથી સમજાય એટલે આ બધા પ્રશ્નો એટલા સહેલા લાગે છે જો તમને આ બધા પ્રશ્નોની શોર્ટકટમાં મજા આવી હોય અને પ્રશ્નો તમને ચકલી જેવા લાગતા હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આવા ચકલી જેવા એક્ઝામ્પલ્સના પ્રેક્ટિસ માટેની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને તમે ટેલિગ્રામ ચેનલમાં જઈને નીરજ ભરવાડ કરીને સર્ચ કરશો તો પણ તમને આપણી ચેનલ મળી જશે આપણે મળી આવતા શુક્રવારે એક નવા વિડીયો સાથે એક નવી શોર્ટકટ સાથે ત્યાં સુધી ગુડ બાય